પંજાબના તરણતારણમાં એક એવી ઘટના બની જેને સાંભળીને તમે પણ હચમચી જશો। અહીં ખડૂર સાહેબ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા રશિયાના ગામમાં 3 વર્ષના એક માસૂમ બાળકનું મોત થયું। શરૂઆતમાં અપહરણની વાત ફેલાઈ, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખુલાસો થયો કે બાળકની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પિતા અંગ્રેજસિંહે કરી છે। ઘટના રવિવાર રાતની છે। સાંજે 7:30 વાગે પિતા પોતાના 3 વર્ષના ગુર સેવકસિંહ નામના બાળક સાથે જઈ રહ્યો હતો। આરોપી અંગ્રેજસિંહે જ બાળકનું અપહરણ થયાની ફરિયાદ પોલીસને આપી હતી અને કહ્યું હતું કે કારમાં આવેલા 3 શખ્સો બાળકને આંચકીને ફરાર થઈ ગયા છે। 2 દિવસ સુધી બાળકના પિતાએ પોલીસને ગેરમાર્ગે દોરી, પરંતુ પોલીસે વધુ તપાસ કરતા આરોપી બાળકનો પિતા જ નીકળ્યો। કડક હાથે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી કે તેણે જ ગળું દબાવીને બાળકની હત્યા કરી અને લાશને કેનાલમાં ફેંકી દીધી। જો કે હત્યા શા માટે કરી તેનું કારણ હજુ જાણી શકાયું નથી। સ્થાનિકોનું કહેવું છે કે 12 વર્ષ બાદ ઘરમાં દીકરાએ જન્મ લીધો હતો, પરંતુ આજે જનક જ ભક્ષક નીકળ્યો। પશ્ચિમ બંગાળની જાધવપુર યુનિવર્સિટીમાં રેગિંગ બાદ એક વિદ્યાર્થીના રહસ્યમય મોતથી આક્રોશ ફાટી નીકળ્યો। સમગ્ર પશ્ચિમ બંગાળમાં મૃતક વિદ્યાર્થીને ન્યાય માટે માંગણી ઉઠી આરોપીને આકરી સજા કરવા માટે ઠેર ઠેર આંદોલનો શરૂ થયા છે। આ ઘટનાએ નવદ્વીપના સંજીવના માતા પિતાની આંખમાં ફરી આંસુ લાવી દીધા, કારણ કે બોગુલાના આ સપન દ્વીપ અને નવદ્વીપના સંજીવ વચ્ચે સામ્યતા છે। કારણ કે 25 વર્ષ પહેલા 1998માં ખૂબ જ હોશિયાર અને કુશળ એન્જિનિયરિંગના વિદ્યાર્થી સંજીવનું આ જ રીતે રહસ્યમય મોત થયું હતું। સંજીવ અધિકારીએ 1998માં બહેરામપોર ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું, પરંતુ એડમિશનના થોડા જ સમયમાં તે રેગિંગનો શિકાર બન્યો અને તેનું મોત થયું। સ્થાનિકોના આંદોલન બાદ તપાસ માટે તંત્ર પર દબાણ વધ્યું। કોલેજ પ્રશાસને કેટલાક સિનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી અને તેઓની કોલેજમાંથી હાકલપટ્ટી કરી, કાયદાકીય કેસ પણ નોંધાયો। સંજીવના પરિવારનો દાવો છે કે થોડા દિવસમાં પુરાવાના અભાવે આરોપીઓ છૂટી ગયા। 2.5 દાયકા બાદ સ્વપ્નદીપ સાથે થયેલી ઘટનાથી સંજીવના માતા પિતાને પણ પોતાના દીકરાની યાદ આવી। ઉત્તરાખંડમાં મેઘરાજાએ કરેલા તાંડવથી ચોતરફ વિનાશ ફેરાયો છે। સોલ વિસ્તાર પર જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મેઘ તાંડવથી પ્રાણમતી નદીના એકાએક વધેલા જળસ્તરે થરાલી ગામમાં વિનાશ ફેર્યો છે। પાણીના પ્રવાહમાં પુલ પણ તણાયો છે, લોકોના ઘર ક્ષતિગ્રસ્ત થયા છે, ચારે તરફથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીના પ્રવાહ સામે લોકો લાચાર થઈ પોતાના ઘર મૂકીને દૂર જવા મજબૂર થયા છે। મેઘ તાંડવે સર્જેલી તારાજીથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે। આ તરફ રતગામને જોડતો બ્રિજ પણ ગાંડીતૂર બનેલી પ્રાણમતી નદીના પ્રવાહમાં વહી ગયો હતો। ગયા અને થરાલી ડુંગરી માર્ગ પર મોટી મોટી તિરાડો પડી જતા સ્થાનિકો અચંબિત થયા હતા। જો કે વરસાદ ધીમો પડતા જ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે પુલ પરની તિરાડોનું સમારકામ હાથ ધર્યું હતું। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હિમાચલમાં સતત ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। કાંગડામાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આ મેઘ કહેર વચ્ચે ભારતીય સેના દેવદૂત બનીને હિમાચલ પ્રદેશની મદદે આવી છે। પુલ જળમગ્ન થયો હોવા છતાં પાણીના ધસમસતા પ્રવાહમાં ભારતીય સેનાના જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી કરી। હેલિકોપ્ટર, બોટ, રસ્સી, તમામ સાધનો વડે કાંગડામાં ફસાયેલા કેટલાય લોકોનું રેસ્ક્યુ કર્યું। આફતમાં દેવદૂત સમાન ભારતીય સેનાના જવાનો જીવના જોખમે લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેટ્રોસ ઘેબ્રિયેસસ ગાંધીનગર આવ્યા અને દાંડિયા સાથે ગુજરાતના રંગે રંગાયા। પીએમ મોદીએ જેઓને તુલસીભાઈ તરીકે ઓળખાવ્યા હતા, એ ટેટ્રોસનું જ્યારે ગુજરાતની ધરા પર સ્વાગત થઈ રહ્યું હતું ત્યારે તેઓ થનગનાટ રોકી ન શક્યા, આ રીતે થનગનવા લાગ્યા અને બાદમાં દાંડિયા લઈ અને ઝૂમી ઉઠ્યા। WHOના વડા હાલ પારંપરિક દવાઓ અંગેના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે। ગુજરાત રાજ્ય માહિતી ખાતું તથા ખુદ તુલસીભાઈએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યો છે।